धोरण सात विषय अंग्रेजी में यूनिट नंबर 4 लॉन्गर शार्पर एंड बिगर एम एक्टिविटी 4 ना अपने मीनिंग लखाई दीदा है पाठ चलावानो छे। तो आपणे एक्टिविटी 4 एनी जे स्टोरी छे वार्ता छे ते जोईशु। आपणे સ્ટોરીનું નામ છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો। ફ્રેન્ડ્સ એટલે મિત્રો, બરાબર। સોહનસેન વોઝ અ પ્રિન્સ, સોહનસેન એક રાજકુમાર હતો। રાજકુમારનું નામ શું હતું? સોહનસેન। He had 3 friends, તેના 3 મિત્રો હતા। સોહનસેનના મિત્રોની વાત કરી છે, એના મિત્રો કેટલા હતા? 3 મિત્રો હતા। એ 3 મિત્રો લોંગર લેગ્સ, એક લાંબા પગવાળો, શાર્પર આઈસ, તેજ આંખોવાળો એન્ડ બિગર બેલી, અને મોટા પેટવાળો। એમ 3 મિત્રો હતા। એ ત્રણેય મિત્રોની અલગ અલગ એવી ખાસિયત હતી। એમાં પહેલો જે મિત્ર હતો લોંગર લેગ્સ, એના પગ લાંબા હતા, બરાબર। બીજો હતો શાર્પર આઈસ, એટલે એની તેજ આંખો હતી, દૂર સુધીનું તે જલ્દીથી જોઈ શકતો હતો। અને ત્રીજો હતો બિગર બેલી, એટલે મોટા પેટવાળો, તેને મોટું પેટ હતો, એ તેની ખાસિયત વિશેષતા બતાવી છે ત્રણેય મિત્રની। દે હેડ અ સ્પેશિયલ પાવર્સ, તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી, બરાબર। સ્પેશિયલ એટલે વિશિષ્ટ, અને પાવર એટલે શક્તિઓ હતી। ઇન ધેટ લેન્ડ અનોધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ, આ જ રાજ્યમાં ત્યાં બીજા રાજાને સુંદર મજાની રાજકુમારી હતી। પ્રિન્સેસ એટલે રાજકુમારી। મની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર, ઘણા બધા એવા યુવાન રાજકુમાર હતા જે આ રાજકુમારી સાથે પરણવા માંગતા હતા, તેની સાથે મેરેજ કરવા માંગતા હતા, એવા ઘણા બધા રાજકુમાર હતા। બટ ધ કિંગ, પરંતુ જે રાજા હતો, હર ફાધર તેના પિતા, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ, પરંતુ તેમની દીકરીના આ બધા જોડે લગ્ન કરવા ઈચ્છતા હતા નહીં। ધ કિંગ વોઝ અ મેજિશિયન, પાછો એ કિંગ, એ જે રાજા હતો એ મેજિશિયન હતો, જાદુગર હતો। સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, તેથી તેણે 3 એવી પરીક્ષાઓ ગોઠવી, કસોટી ગોઠવે છે, ડિફિકલ્ટ અઘરી કસોટી ગોઠવે છે, કે જેમાં આ જે ટેસ્ટ આપે, કસોટી આપે રાજકુમાર, તો એ એમાં ફેલ થાય, ફેલ થાય એટલે રાજકુમારી સાથે પરણે નહીં। એટલે એ રાજા હતો તે આવી શરત મૂકે છે કે મેં 3 એવી અઘરી કસોટી મૂકી છે, ઘડી છે, એ 3 કસોટીમાં જે પાસ થશે, બરાબર, એ આ પ્રિન્સેસ રાજકુમારી સાથે પરણશે। એટલે એવી અઘરી કસોટી મૂકે છે જેથી કોઈ પાસ કરી શકે નહીં, તેમાં સફળ થઈ શકે નહીં। ઈચ ડે, તે દિવસે, He would hide the princess at different place. એ દિવસે શું કર્યું? તેણે એની પ્રિન્સેસ, એ જે રાજકુમારી છે, એને અલગ અલગ સ્થળે સંતાડે છે, તેને છુપાવી દે છે। એન્ડ ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, અને જે રાજકુમાર હોય છે એ રાજકુમારીને શોધવાની હોય છે, એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, અને પછી તેને શોધીને એ રાજમહેલમાં
તેને પાછી લાવવાની હોય છે. આ પહેલી કસોટી ગોઠવે છે કે રાજકુમારીને અલગ અલગ સ્થળે સંતાડી દે છે અને પછી રાજકુમારને કહે છે કે તમે જાઓ અને શોધીને લાવો આ મહેલમાં. મની પ્રિન્સેસ ટ્રાઈડ. ઘણા બધા રાજકુમાર પ્રયત્ન કરે છે બટ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, પરંતુ આ કસોટીમાં તેઓ નિષ્ફળ જાય છે, બરાબર, પાસ થતા નથી. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. તેથી રાજા શું કરે છે, આ જે નિષ્ફળ જાય છે એમને તેના મેજિકલ પાવર, જે વિશિષ્ટ જાદુઈ શક્તિ હોય છે, તેનાથી તેમને ડોન્કીમાં ફેરવી દે છે, ગધેડામાં તેમને ફેરવી દે છે. સહનસેન વેન ટુ ધ કિંગ. સહનસેન હોય છે એ રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ, તમે તેને શોધી કાઢો. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ, અને સૂર્યાસ્ત પહેલાં તેને અહીંયા લાવ, એવું સહનસેનને કહે છે. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ એરાઉન્ડ. પછી એ સોહનસેન હોય છે એ ત્રણેય મિત્રોની મદદ લે છે. એમાં પહેલો જે મિત્ર હોય છે તેનું લોંગર લેગ્સ નામ હોય છે, બીજો હોય છે શાર્પર આઈઝ, તો જે તેજ આંખોવાળો હોય છે તેની મદદ લે છે. તો એ તેજ આંખોવાળો બધી જગ્યાએ જોવે છે. એન્ડ સેડ, અને પછી કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. જે આ રાજકુમારી છે એ પર્વતની ટોચ ઉપર છે. 100 miles અવે, તે 100 kilometers દૂર છે, બરાબર. એવું શાર્પર આઈઝ, જેની તેજ આંખો છે, તે તેની તીક્ષ્ણ આંખો વડે જોવે છે અને કહે છે કે તે માઉન્ટેન પર્વતની ઉચ્ચ ગતિ ઉપર છે અને તે આપણાથી 100 miles જેટલી દૂર છે. ધ લોંગર લેગ્સ રેન એઝ અ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ. પછી બીજો જે ફ્રેન્ડ હોય છે લોંગર લેગ્સ, લાંબા પગવાળો, એ ઝડપથી ત્યાં પવનની ઝડપે ત્યાં દોડે છે. જુઓ તમને ચિત્રમાં દેખાતું હશે, એમાં પહેલો જે શાર્પર આઈઝ છે એનું ચિત્ર આવ્યું તે જોવે છે. પછી જે લોંગર લેગ્સ હોય છે લાંબા પગવાળો, એ દોડીને જાય છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. અને પછી તે રાજકુમારીને સૂર્યાસ્ત પહેલાં લઈને આવે છે. એન્ડ ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થઈ જાય છે. એંગ્રી એટલે ગુસ્સે થવું, તો રાજા ગુસ્સે થઈ જાય છે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કિંગ સેડ, રાજા કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. હવે એક કસોટીમાં તો સોહનસેન પાસ થઈ જાય છે, સફળ થાય છે, તો બીજા દિવસે રાજા બીજી કસોટી ઘડે છે. એ કસોટીમાં રાજા કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત પહેલાં તેને મારી જોડે લઈને આવો. તો શાર્પર આઈઝ લુકડ એન્ડ શેડ. હવે ફરીથી તેજ આંખોવાળો જોવે છે અને પછી કહે છે, ધ કિંગ હેઝ અ ટર્ન હર ઇન ટુ અ ગોલ્ડન લીફ. કે જે રાજા છે તેને સોનેરી પાંદડામાં તેને ફેરવી દીધી છે, બરાબર. એ તેજ આંખોવાળો જોવે છે અને એમ કહે છે કે રાજાએ તેને મેજિક
તેને જાદુ આવડતું હોય છે તો એની જાદુઈ શક્તિ વડે આ જે પ્રિન્સેસ હોય છે એને સોનેરી પાંદડામાં ફેરવી દે છે. એન્ડ સી ઇઝ 200 miles અવે. હવે તે આપણાથી 200 miles દૂર આવેલી છે. પહેલામાં એ કેટલી માઇલ્સ દૂર હતી? 100. હવે બીજી વાર એ 200 miles દૂર છે, જે સોનેરી પાંદડામાં ફેરવાઈ ગઈ છે. જો તમને આ ચિત્રમાં દેખાતું હશે, દેખાય છે પાંદડું? એમાં રાજકુમારીને ફેરવી દીધી છે એની જાદુઈ શક્તિ વડે સોનેરી પાંદડામાં. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વાઇન્ડ. અને જે પાંદડું છે એ પવનના કારણે ધ્રુજતું હોય છે, બરાબર. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. હવે જે લાંબા પગવાળો હતો તે પવનની ઝડપે ત્યાં દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ સનસેટ. અને પછી તે રાજકુમારીને સૂર્યાસ્ત પહેલાં લઈને આવે છે. એન્ડ ધ કિંગ વોઝ એંગ્રીયર. હવે બીજી કસોટીમાં પાસ થઈ જાય છે, એટલે રાજા હોય છે એ વધારે ગુસ્સે થાય છે કે મેં આટલી અઘરી કસોટી રચી છે, એમાં બંને કસોટીમાં એ સફળ થયો છે, બરાબર. તો એટલે વધારે ગુસ્સે થઈ જાય છે. હવે છેલ્લી લાસ્ટ કસોટી બાકી રહે છે. ઓન ધ થર્ડ ડે, હવે ત્રીજા દિવસે, ધ કિંગ સેડ, રાજા કહે છે, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ, કે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને મારી સમક્ષ હાજર કરો, મારા સમક્ષ લાવો. અગેન સાર્પર આઈઝ લુક્ડ ઓલ એરાઉન્ડ. હવે ફરીથી તે જ આંખોવાળો ચારે બાજુ જોવે છે. એન્ડ સેડ, અને કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, જે રાજકુમારી છે એ આપણાથી વધારે નજીક છે, બરાબર, વેરી ક્લોઝ. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. એને હવે આપણાથી વધારે નજીક છુંપાડી છે, બરાબર. સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક. ક્યાં છે? એક ઊંડા સરોવરમાં તે તળિયે, નીચે તળિયે છે. એન્ડ ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને જે રાજા છે એ હવે તેને સેમા એને ફેરવી નાખી છે, તો સિલ્વર ફિશ, રૂપેરી માછલીમાં એને ફેરવી દીધી છે. જો તમને દેખાશે, દેખાય છે, રૂપેરી માછલીમાં એ રાજકુમારીને ફેરવી દે છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન ટુ ધ લેક. એ ચારે મિત્રો, કોણ ચારે મિત્રો? શોહનસેન, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી. એ ચારે મિત્રો એ સરોવરે જાય છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન, સેડ બિગર બેલી. તો જે મોટા પેટવાળો હોય છે તે બોલે છે કે હવે મારો વારો. ટર્ન એટલે વારો, કે તમે બંને અત્યાર સુધી એને લાયા, પરંતુ આખું આ સરોવરનું કામ છે પાણી પીવાનું, એટલે આમાં મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તે બધું પાણી પીવાની શરૂઆત કરી. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તે પાણી પીતો રહ્યો. ધેન લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. તે સરોવર લગભગ પૂરેપૂરું ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોચ ધ સિલ્વર ફિશ. અને પછી એ જે પ્રિન્સ રાજકુમાર હતો, એ સિલ્વર ફિશ, સોન રૂપેરી જે માછલી હતી તેને પકડી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. અને આ જે માછલી હતી એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોટ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બોથ એટલે બંને, રાજકુમાર અને રાજકુમારી બંને હવે ખુશ હતા.
दे वेन टू द किंग, हवे तेओ राजा पासे जाय छे। ध किंग बिकेम वेरी एंग्री, हवे राजा वधारे गुस्से थई जाय छे, केम के त्रण कसोटी रची थी, ए त्रणे त्रण कसोटी में तेओ सफल जाय छे, तो राजा वधारे गुस्से थई जाय छे। एंड द किंग टर्न हिमसेल्फ इन टू अ क्रो, अने जे राजा होय छे ए पोते ज एक कागड़ा में फेरवाई जाय छे। एंड फ्लू अवे इन टू द जंगल, अने जंगल में ते उड़ी जाय छे। ए लास्ट कसोटी में ज राजा गुस्से थाय छे अने पोते ज एक कागड़ा में फेरवाई जाय छे अने जंगल में उड़ी जाय छे। तो आ आपणो पाठ हतो, आ स्टोरी हती एनी, आना मीनिंग्स मैं तमने लखावी दीधा छे। तो हवे आ पाठ अहीं पूरो थाय छे, तो तमने होमवर्क में अमुक शब्द उच्चार आपू छू, एना तमारे अंग्रेजी स्पेलिंग अने गुजराती अर्थ लखवाना, बराबर। आगळ मैं तमने जे मीनिंग लखाया छे आ पाठमांथी ज मैं अमुक उच्चार आपू छू, तमारे एना मीनिंग अने गुजराती अर्थ लखवाना छे, बराबर। एक्जाम में पूछाय छे तमारे, तो ये होमवर्क छे तमारू। एमां चोपड़ामां पहला तो तमारे आजनी तारीखवार लखवानी छे, होमवर्क करीने पहलो लखो उच्चार प्रिंस, बराबर। एनो स्पेलिंग अने गुजराती मोढे लखवानुं। सेकंड लखो फ्रेंड, थर्ड पावर, होप, मैजिशियन, डिफिकल्ट, टेस्ट, मैजिक, सनसेट, डार्क, गोल्डन लीफ, शेक, वाइंड, नाइट,
किंग बॉटम डीप सिल्वर फिश लेक एम्प्टी अंग्रेजी उच्चार परथी स्पेलिंग अने गुजराती अर्थ लखो। आजे 20 अंग्रेजी उच्चार मैं लखाव्या। फरी थी एक वक्त बोली जाऊँ छू, प्रिंस फ्रेंड पावर होप मैजिशियन डिफिकल्ट टेस्ट मैजिक सनसेट डार्क गोल्डन लीफ शेक वाइंड नाइट किंग बॉटम डीप सिल्वर फिश लेक अने एम्प्टी। बराबर आ 20 अंग्रेजी उच्चार पर थी तमारे अहीं अंग्रेजी एनो स्पेलिंग लखवानो अने एना बाजू में डेश करीने एनो गुजराती अर्थ लखवानो। समझ पड़ी? सरस अक्षरे आ तमारू होमवर्क छे। हवे नेक्स्ट पीरियड में ए एक्टिविटीनी जे खरा खोटा छे जे पाछळ एक्टिविटी आपेली छे बस ए चलावी दईशुं। बराबर, एटले पूरू थई जाए। आपणे